સુરતમાં નોટબંધી સમયે જ્વેલર્સો દ્વારા આચરાયેલ મની લેન્ડરિંગ કૌભાંડને ઉજાગર કરવા સુરતના ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ આઈટી અધિકારી પીવીએસ શર્મા જ ફસાઈ ગયા. તેઓને ત્યાં જ આઈટીની તપાસ શરૂ થઈ છે અને હાલ આવકવેરા વિભાગ દ્વારા કેટલાક દસ્તાવેજો સાથે તેમના પુત્રને પણ તપાસમાં લઈ જવાયા હોવાનું જાણવા મળ્યું છે. સુરત ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ આવકવેરા અધિકારી પીવીએસ શર્માને જાણે નોટબંધી સમયે જ્વેલર્સો દ્વારા આચરાયેલ કરોડોના કૌભાંડને ઉજાગર કરવાનું ભારે પડ્યું હોય તેમ લાગી રહ્યું છે. બુધવારે સવારે તેઓ દ્વારા ટ્વીટ કરાઈ અને ત્યારબાદ તે જ દિવસે રાત્રિથી તેઓના ઘરે આવકવેરા વિભાગ દ્વારા સર્ચની કામગીરી હાથ ધરાઈ છે, જેનો તેઓ દ્વારા વિરોધ પણ કરાયો હતો. સૂત્રોની માનીએ તો અત્યાર સુધી પીવીએસ શર્માની 40-50 કરોડની પ્રોપર્ટી મળી આવી છે અને હાલમાં પણ આવકવેરા વિભાગની તેમના ઘરે તપાસ ચાલુ છે. તો એક ટીમ તેમના ઘરેથી કેટલાક દસ્તાવેજોની સાથે તેમના એક પુત્રને તપાસ માટે લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે અન્યોના કૌભાંડ ઉજાગર કરવા જતા પીવીએસ શર્માને ત્યાં જ આવકવેરા વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઈ હોય અને તેઓની કરોડોની સંપત્તિ મળી આવી હોય, જેથી નોકરી છોડ્યાના 15 વર્ષમાં જ પીવીએસ શર્મા દ્વારા કરોડોની સંપત્તિ બનાવાઈ હોય તે અંગે પણ તપાસ આવકવેરા વિભાગ દ્વારા કરાઈ રહી છે. જોકે આ આવકવેરા વિભાગ જ સત્ય પરથી પડદો ઉચકશે તેમ છે. બ્યુરો રિપોર્ટ સુરત.